आप हमारे साथ ही जुड़ा ले रहे जो दर्शकों ने एक मोटा समाचार अहीं आपी दिए। भाजपना उम्मीदवारों की पसंदगी अंगे मोटा समाचार आवी रह्या छे। सीएम भूपेन्द्र पटेल अने सीआर पाटिल दिल्ली जवाना छे। भाजपना उम्मीदवारों की पसंदगी लईने मोटा समाचार आवी रह्या छे। सीएम भूपेन्द्र पटेल अने पाटिल दिल्ली जवाना छे। दिल्ली में 3 दिवस उम्मीदवारों माटे मंथन थशे। दिल्ली में पार्लामेंटरी बोर्ड की बैठक में मंथन थशे। भाजपना उम्मीदवारों की यादी 1x1 जाहिर करवामां आवशे। कारण के 14 तारीख छे उम्मीदवारों जे फॉर्म भरवानी जे छे अने ए तारीख पण हवे नजीक आवी रही छे, जेथी भाजपे हजू जाहिर करी नथी एक पण उम्मीदवारनी यादी। एटले उम्मीदवारोनी पसंदगीने लईने आ मोटा समाचार आवी रह्या छे। सीएम भूपेन्द्र पटेल अने सीआर पाटिल दिल्ली जवाना छे। आजे बपोरे 3:30 कलाके दिल्ली जशे। दिल्लीमां 3 दिवस उम्मीदवारों माटे मंथन थशे अने दिल्लीमां पार्लामेंटरी बोर्डनी बैठकमां आ मंथन थवानुं छे। त्यारबाद उम्मीदवारोनी यादी 1x1 जाहिर करवामां आवशे। અને હાલ સીઆર પાટીલ બોલી રહ્યા છે, સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। અમે આજે આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકીએ છીએ અને એનો એક વિઝ્યુઅલ એ આપણે અહીંયા પ્રદર્શિત કરીશું। આખા રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ અમે આ ફ્રેમ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું અને લોકોને એમાં જોડવાનો સફળ પ્રયત્ન કરશું એવો મને વિશ્વાસ છે। જે રીતે કાર્યકર્તાઓની સાથે સાથે મતદાર ભાઈ બહેનોનો વિશ્વાસ છે એ જોતા અમને લાગે છે કે ખૂબ સારો રિસ્પોન્સ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સૂત્રને મળશે। આપ સૌના માધ્યમથી પણ લોકો સુધી આ સૂત્ર પહોંચે એના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ। હું અહીં હાજર સૌને વિનંતી કરું છું કે હું બોલીશ, આ ગુજરાત તમારે બધાએ બોલવું છે, મેં બનાવ્યું છે આ ગુજરાત, મેં બનાવ્યું છે આ ગુજરાત, મેં બનાવ્યું છે આ ગુજરાત, મેં બનાવ્યું છે। હવે હું આઈટીટી ને કહીશ કે એ અહીંયા વિઝન બતાવે ભાજપના કાર્યાલયથી આપ જોઈ રહ્યા છો જે કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, આ ગુજરાત મેં બનાવ્યું છે, આ કેમ્પેન ભાજપે લોન્ચ કર્યું છે અને ગુજરાતના વિકાસની ગાથા આ કેમ્પેન અંતર્ગત જે ગીત લોન્ચ કરવામાં આવ્યું છે એમાં જોવા મળી રહી છે। સીઆર પાટીલ હાલ સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। ભારત માતા કી જય,
વંદે માતરમ. આજના મે બનાવ્યું છે ગુજરાતના આદરણીય મોદી સાહેબના ગઈકાલના લોન્ચિંગ પછી એને આગળ વધારવા માટે કાર્યકર્તાઓ સાથેની આજની આ મીટિંગમાં અને પત્રકારો સાથેના આ પત્રકાર પરિષદમાં આપીએ છીએ ઉપસ્થિત. જિલ્લાના પ્રદેશના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ, શ્રી વિનોદ